નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. ધનસુરામાં જાલમપુર દેવી પૂજક ફરિયાના 32 નાના વિદ્યાર્થીઓને શાળાનું પાકું મકાન નથી. હાલ શિક્ષકોએ બનાવેલ ઝૂંપડા જેવા છાપરામાં ભણવા મજબૂર. બગસરા નગરપાલિકામાં છેલ્લા 20 વર્ષ ઉપરના સમયથી ફરજ બજાવતા 11 સફાઈ કર્મચારીઓને કાયમીના ઓર્ડર મહાનુભાવોની ઉપસ્થિતિમાં આપ્યા. નવલી નવરાત્રિને જૂજ દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓ ગરબા રમવા બની રહ્યા છે સજ્જ. કોવિડ ગાઈડલાઈનનું કરવું પડશે ચુસ્ત પાલન. અમીરગઢ કોરોના હોટલ પાસે નેશનલ હાઈવે પર ટ્રક પાછળ કાર ટકરાતા અકસ્માતમાં એકનું મોત, 3 લોકો થયા ઘાયલ. ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળથી ચોટીલા સુધી કોરી સમાજના 150થી વધુ યુવાનો પદયાત્રા કરીને રવાના થયેલ છે, જેમનું ભાજપના આગેવાનો તથા કોરી સમાજના આગેવાનોએ ફૂલહારથી સન્માન કરી રવાના કરેલ હતા. દહેગામ તાલુકાના હરસોલી ગામે આશાપુરા મંદિરેથી તોતરાય માતા વચ્ચે પીરા સુધીનો સીસી રોડ ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય અને જિલ્લાના રોડ ખાતાના અધિકારીઓ. જેતપુરની દેરડીધાર પાસે આવેલ ભાદર નદી ઉપરનો બેઠો પુલ પણ વરસાદ અને પૂરના પાણીમાં ધોવાઈ ગયો છે. જામનગરના જામજોધપુર તાલુકાના આશા વર્કર બહેનો દ્વારા વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી. કરજણ તાલુકાની વિસ્તારમાંથી પસાર થતો પાલેજ નારેશ્વર રોડ અતિ બિસ્માર હાલતમાં. ગુલબાઈ ટેકરામાં હિંસક અથડામણ, બે જૂથના માણસો વચ્ચે હથિયારોથી હુમલો. અહો આશ્ચર્ય, નવજાત બાળકનું હૃદય શરીરની બહારની તરફ ઉપસી આવ્યું. સારી યુનિવર્સિટીમાં અભ્યાસ બાબતે પરિવાર સાથે ઝઘડો કરી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 56% મતદાન થયું. જીટીયુ ખાતે યુએસ કોન્સ્યુલેટ જનરલે શુભેચ્છા મુલાકાત લીધી. નટુકાકા નર્મદામાં ફિલ્મોના શૂટિંગ માટે આવતા હતા, જગ્યા ન મળે તો દરવાજા પાસે સૂઈ જતા. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ 7 દિવસમાં તમામ 70 આરટીએસના કેસોના નિકાલ કરવાની સૂચના આપી. અમરેલી જિલ્લામાં વિરામ બાદ મેઘરાજાની રી એન્ટ્રી, ગોરડકામાં વીજળી પડતા બરદનું મોત. વેક્સિનેશન બાબતે ગુજરાત દેશભરમાં નંબર 1 પર પહોંચ્યું, 2 એવોર્ડથી સન્માનિત થયું રાજ્ય. ભાજપ સરકારનું ખાયેંગે ખિલાયેંગે ઓર લૂંટાયેંગે મોડલ દિગ્વિજય સિંહ. સુરતમાં નવરાત્રિમાં પહેલા કોરોના કેસો વધતા પાલિકા માટે પડકાર, કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં ગરબા પર પ્રતિબંધ મુકાયો. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV.